बर्फीला बाबा अमरनाथ यात्रा आगामी 30 जून थी प्रारंभ थनार छे। यात्राए जनारा श्रद्धालुओं माटे फिटनेस सर्टिफिकेट फरजियात कराया छे। त्यारे अमरनाथ यात्रा जवा माटे जरूरी फिटनेस सर्टिफिकेट आगामी सोमवार थी सूरत नवी सिविल में आपवानी शुरुआत करवामां आवशे, जेमां 13 वर्षीय नाना अने 75 वर्षीय वधु उमरना व्यक्ति ने तथा गर्भवती महिलाओं माटे अने बाइपास सर्जरी के स्टेन्ट मुकायेला व्यक्तिओने मेडिकल फिटनेस सर्टिफिकेट आपवामां आवशे नहीं। अमरनाथ दर्शन जोवा माटे सिविलमां फिटनेस सर्टी आपवानी शुरुआत करशे। अमरनाथना बर्फीला दादाना दर्शन आवनार 30 जूनना रोजथी प्रारंभ थशे, त्यारे दर वर्षे अमरनाथ दादाना दर्शन करवा माटे हजारोनी संख्यामां श्रद्धाळुओ जता होय छे। बरफनी वच्चे ऊंचाई पर होवाथी सरकार द्वारा जरूरी गाइडलाइन बनावामां आवी छे, जे अंतर्गत अमरनाथ यात्रामां जनारा यात्रालुओ माटे सरकार द्वारा सरकारी हॉस्पिटलमांथी मेडिकल फिटनेस सर्टिफिकेट मेळवानो फरજિયાત કર્યો છે। ત્યારે સુરત શહેર અને જિલ્લામાંથી અમરનાથના દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે, જેને લઈ 17 એપ્રિલને સોમવારથી સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથના દર્શન કરવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવશે। સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાંથી દર વર્ષે હજારો યાત્રુઓ દર્શન માટે અમરનાથ જાય છે। મેડિકલ ફિટનેસ સર્ટિ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, ત્યારે આ ચાલુ વર્ષે યાત્રાળુઓના ફિટનેસ સર્ટિ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે, જે મુજબ 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના તેમજ સગર્ભા મહિલા બાયપાસ સર્જરીને સ્ટેન્ડ મૂકવામાં આવેલા હોય તેવા લોકોને અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટિફિકેટ માટે દાવેદાર ગણવામાં આવશે નહીં। શનિવારે શ્રાઇન બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી રિઝર્વેશન ચાલુ કરવાની, એટલે આજ રોજથી અમરનાથ યાત્રાળુઓના ફિટનેસના સર્ટિફિકેશનની કામગીરી ની અલાયદી વ્યવસ્થા જે જૂનું ટ્રોમા સેન્ટર છે ત્યાં આગળ આપણે ચાલુ કરી છે। અહીંયા 4 કેસ પેપર માટેના કાઉન્ટર રાખ્યા છે, 4 પેરિફરીમાંથી 4 ડૉક્ટરને ડેપ્યુટેશન કરાવ્યા છે, 4 અન્ય વિભાગમાંથી અને અમારા 2 એમ કરીને ટોટલ 10 ડૉક્ટરોની ટીમ છે। ફિઝિશિયન પણ અહીંયા જ છે, 3-4 ECG મશીન પણ ECG માટેની વ્યવસ્થા છે, લેબોરેટરી ટેકનિશિયનની પણ અહીંયા જ વ્યવસ્થા કરવામાં આવી છે। જેમ એક જ છત્રની નીચે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રાળુને અહીંથી ત્યાં કશે જવાનું ના રહે, એક છતની નીચે બધી ફિટનેસ માટેની તમામ કાર્યવાહી અહીંથી થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ આજ રોજ ખૂબ વધારે પડતો ધસારો, સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં આ ચાલુ કરવામાં આવે છે સર્ટિફિકેશનની કામગીરી, પણ આ વર્ષે કોઈ કારણસર ખૂબ લેટ જાહેરાત કરવામાં આવી, જેથી કરીને લોકોમાં ખૂબ ઉત્સાહ હતો અને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને તાત્કાલિક સર્ટિફિકેટ લેવાની દોડમાં ખૂબ વધારે પડતી ભીડ થઈ હતી, જેને કારણે આપણે વ્યવસ્થા તો આપણે પૂરતી રાખેલી હતી, તેમ છતાં થોડો સમય થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ હવે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત।